હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું દાળ ચોખા પલાળ્યા વગર એકદમ ઓછા તેલમાં ઝટપટ બની જાય એવો નવો નાસ્તો તો આપણે બનાવીશું સેન્ડવિચ ઢોકળા એ એકદમ નવી રીતે અને આ બહુ જલ્દીથી બની જાય સાથે સાથે એકદમ ટેસ્ટી અને હેલ્ધી પણ છે તમે ક્યારેય નહીં બનાવ્યા હોય તો ચાલો બનાવીએ તો એના માટે એક બાઉલ લઈ લઈશું એમાં ડોટ કપ મેઝર કરી રવો લેશું તો મેં જે રેગ્યુલર આપણે ઉપમા માટે વાપરીએ એ જ રવો લીધો છે એમાં આપણે અડધો કપ દહીં ઉમેરી અને સારી રીતે મિક્સ કરીશું દહીં થોડું ખાટું લ્યો તો વધારે સારું તો આ રીતે મિક્સ કરી હવે મેં એક કપ જેટલું પાણી લીધું છે તો એક કપ મેઝર કરી તમે વાટકીનું માપ લેતા હોય તો વાટકીથી તમારે પાણીનું માપ પણ લેવાનું તો એ જ કપથી થોડું થોડું કરી હું પાણી ઉમેરી અને બેટર બનાવી લઈશ તો આપણે પૂરું એક કપ જેટલું પાણી ઉમેરવાનું છે ગાંઠા ના રહે એવું બેટર સ્મૂથ બનાવવાનું એટલે ત્રણ ભાગમાં થોડું થોડું કરી એક કપ જેટલું પાણી ઉમેરી દેવાનું તો મેં પાણી ઉમેરી દીધું મિક્સ કરી દઈશું સારી રીતે અને હવે આપણે બેટરને ઢાંકી દસ મિનિટ માટે સાઈડમાં મૂકીશું ત્યાં સુધીમાં આપણે એક ચટણી બનાવી લઈશું મિક્સર જારમાં એક ઇંચ આદુનો ટુકડો ત્રણ લીલા મરચાં બે ટેબલ સ્પૂન શીંગના દાણા એક ટી સ્પૂન શુગર અડધી ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું એક કપ જેટલા લીલા ધાણા અને અડધો લીંબુનો રસ થોડા થોડા કરી ધાણા ઉમેરો તો પણ ચાલે અને આપણે એની પેસ્ટ બનાવી લઈશું તો લગભગ છથી સાત ટેબલ સ્પૂન જેટલું પાણી વાપરી થોડું થોડું કરી ઉમેરવાનું અને પીસી લેવાનું તો આ રીતે તમે જોઈ શકો છો ચટણી તૈયાર છે હું ચટણીને સાઈડમાં મૂકીશ હવે બેટર આપણું જે છે એને રેસ્ટ થતાં દસ મિનિટ જેવું થઈ ગયું છે આપણે મિક્સ કરીશું તમે જોઈ શકો છો બેટર થોડું જાડું થઈ ગયું છે તો એને પાતળું કરવા લગભગ આપણે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીશું મિક્સ કરી દઈશું એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બેટરને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે તમે જોઈ શકો છો બેટર આપણું આવું હોવું જોઈએ બહુ પાતળું ન થઈ જાય કે બહુ જાડું ન રહે એ ધ્યાન રાખવાનું હવે આપણે બે બાઉલ લઈ લઈશું અને મેં એક સરખું બેટરના ભાગ પાડી લઈશું તો બે બે ઢોયા જેટલો એક બાઉલમાં બેટર નાખી દઈશું તો આ રેસીપીથી તમે સાત જેટલા આવા મોટા ઢોકળા બનાવી શકો છો તો આ રીતે તમે જોઈ શકો છો અને આ બે બાઉલને સાઈડમાં મૂકીશું વચ્ચેના લેયર માટે ઓછું જે બેટર હોય એ વાપરવાનું એટલે બાઉલમાં ઓછું બેટર છે બ્લેક બાઉલમાં એ હું વાપરીશ હવે આપણે સ્ટીલની છ નાની એવી વાટકી લેશું તમે ઘરમાં કોઈ પણ જે વાટકી તમારા પાસે હોય એ લઈ શકો છો મોટી હોય તો પણ ચાલે આપણે એમાં બે બે ટીપા જેટલું તેલ નાખી અને એકદમ આવી રીતે સારી રીતે ગ્રીસ કરી લઈશું તો બધી વાટકીઓને મેં ગ્રીસ કરી લીધી છે હવે આપણે સફેદ બાઉલવાળું કોઈપણ એક બેટર લઈ લઈશું એમાં અડધી ટી સ્પૂન એનો ફ્રૂટ સોલ્ટ અને અડધી ટી સ્પૂન જેટલું પાણી ઉમેરી એકદમ સારી રીતે ફેટી મિક્સ કરી દઈશું હવે આ બેટરનામાંથી એક એક ટેબલ સ્પૂન જેટલું બધી જ વાટકીમાં બેટર નાખી દઈશું તો પહેલાં એક સરખું એક એક ટેબલ સ્પૂન જેટલું નાખવાનું અને પછી વધે તો એક જ સરખા માપનું થોડું થોડું ઉપરથી બધી જ વાટકીમાં ઉમેરી દેવાનું એટલે એક સરખા લેયર થઈ જશે તો આ રીતે તમે જોઈ શકો છો થોડું વધ્યું એટલે એક એક ટી સ્પૂન જેટલું બેટર મેં બધી જ વાટકીઓમાં નાખી દીધું છે આપણે બધી જ વાટકીઓને થોડી ટેપ કરી લઈશું અને હવે આપણે એને સ્ટીમ બાફીશું તો એના માટે મેં ઢોકળીયું લીધું છે પણ જો ઢોકળીયું ન હોય તો આવું મોટું વાસણ લેવાનું આવું સ્ટેન્ડ ગોઠવવાનું અને એના પર બધી વાટકીઓ મૂકવાની તો મારા પાસે સ્ટીમર છે ઓલરેડી આવી ઝાળીવાળી થાળી ઢોકળિયામાં એટલે એના પર આ રીતે એકદમ સારી રીતે બધી વાટકીઓ આવી જાય છે એટલે એ મૂકી દઈશ તો આ રીતે ગોઠવી દેવાની ઉપર એક વાટકી વધારે આ રીતે ગોઠવી દઈશ ઢાંકી દઈશું અને પાંચ મિનિટ માટે એને હાઈ ફ્લેમ પર થવા દઈશું ત્યાં સુધીમાં આપણે વચ્ચેનું લેયર તૈયાર કરી લઈશું તો બ્લેક બાઉલવાળું ઓછું જે બેટર છે એ લઈશું એમાં અડધી ચટણી ઉમેરી દઈશું અડધી ચટણી આપણે સર્વિંગ માટે સાઈડમાં રાખીશું તમારે અહીંયા વધારે ઉમેરવી હોય તો ચટણી વધારે પણ ઉમેરી શકો છો સારી રીતે મિક્સ કરી દઈશું જેવું મિક્સ થઈ જાય એટલે એક ચોથાઈ ટી સ્પૂન જેટલો એનો ફ્રૂટ સોલ્ટ નાખીશું તો આ ઓછું બેટર છે એટલે ઓછું નાખવાનું અને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું ઢોકળાને થતાં પાંચ મિનિટ થઈ ગઈ છે ગેસની આજે એકદમ સ્લો કરી એક વાટકી આ રીતે ઉપરથી કાઢી લઈશું અને જે વચ્ચેવાળું બેટર આપણે તૈયાર કર્યું છે એ એક એક ટેબલ સ્પૂન જેટલું બેટર આપણે બધી જ વાટકીઓમાં નાખી દઈશું તો આ લેયર આપણે થોડું ઓછું રાખીશું પહેલાં બેટર કરતા એટલે વધી ન જાય એ તમારે ધ્યાન રાખવાનું તો આ રીતે એક એક ટેબલ સ્પૂન જેટલું બેટર નાખી અને એકદમ સારી રીતે આ રીતે ફેલાવી દેવાનું એટલે સારું એવું લેયર થઈ જાય ગેસની ફ્લેમ હાઈ કરી ત્રણ મિનિટ માટે થવા દઈશું ત્યાં સુધીમાં જે વધ્યું છે વ્હાઈટ બાઉલ એક બીજો એમાં અડધી ટી સ્પૂન જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ અને અડધી ટી સ્પૂન જેટલું પાણી ઉમેરી ફેટી મિક્સ કરી દઈશું ત્રણ મિનિટ થાય એટલે ગેસની આ સ્લો કરી ઢોકળાને ખોલીશું અને લાસ્ટ લેયર માટે જે આપણે ઈનો ફ્રૂટ સોલ્ટ નાખી બેટર રેડી કર્યું છે એ આપણે નાખી દઈશું તો આ રીતે એક એક ટેબલ સ્પૂન જેટલું નાખવાનું અને બહુ ઉપર સુધી ન ભરાય એ તમારે ધ્યાન રાખવાનું નહીં ઢોકળા બહાર આવી જશે તો આ રીતે તો જો બચતું હોય તો બેટર તમારે બચવા દેવાનું પણ આ રીતે બહુ વધારે નહીં ભરતા એ તમારે ધ્યાન રાખવાનું તો આ રીતે એકદમ સારી રીતે કિનારીઓ પણ ઢકાઈ જાય એ રીતે બેટર ઉમેરી અને લેયર કરી દેવાનું ત્રીજું અને આ સેન્ડવિચ ઢોકળામાં મને વધારે સવાલ આવે કે પહેલું લેયર છે એ વધારે ચડી ન જાય ચવડ નહીં થઈ જાય એવા ક્વેશ્ચન હોય છે પણ એવું બિલકુલ નથી થતું એકદમ રૂ જેવા પોચા તમારા ત્રણેય લેયર રહેશે એટલે કાંઈ પ્રોબ્લેમ નહીં આવે તો આ રીતે મેં એકદમ સારી રીતે કવર થઈ જાય એટલે ઉપરથી આપણે લાલ મરચું પાવડર અને સાથે સાથે મરીનો પાવડર પણ છાંટીશું તો એનાથી ઢોકળાનો દેખાવ પણ બહુ સારો આવશે અને સ્વાદમાં પણ બહુ સારા એવા લાગશે તો આ રીતે લાલ મરચું પાવડર છાંટી હવે આપણે મરીનો પાવડર થોડો થોડો છાંટી દઈશું અને ગેસની ફ્લેમ હાઈ કરી ઢાંકી અને આપણે હવે સાત મિનિટ જેવું ઢોકળાને થવા દઈશું સાત મિનિટ પછી તમે જોઈ શકો છો ઢોકળા આપણા એકદમ સારી રીતે હવે થઈ ગયા છે આપણે આ રીતે નાઇફથી ચેક કરી લેવાનું કે ત્રણેય લેયર થઈ ગયા છે જો થોડું પણ બેટર ચીપકે તો માનવાનું કે હજી નથી થયું તો તમારે ત્રણ મિનિટ જેવા હાઈ ફ્લેમ પર વધારે થવા દેવાના જો ન ચડ્યા હોય તો પણ અહીંયા ઢોકળા સારી રીતે થઈ ગયા છે એટલે ગેસની આંચ બંધ કરી અને આપણે બધી વાટકીઓને કાઢી લઈશું અને હલકી ત્રણથી ચાર મિનિટ જેવી ઠંડી થવા દેવાની બહુ વધારે નહીં અને આ રીતે હલકી ઠંડી થાય એટલે થી આપણે આ રીતે સાઈડ અલગ કરી દઈશું એટલે ત્રણેય લેયર છે એકદમ એકદમ ઇઝીલીથી આપણે વાટકીને ઊંધી કરી ટેપ કરશું એટલે નીકળી જશે તો આ રીતે સાઈડ હું બધી વાટકીઓની અલગ કરી દઈશ અને પછી હવે આપણે આ વાટકીઓને ડીમોલ્ડ કરીશું તો એક પ્લેટમાં વાટકીને ઊંધી મૂકી અને થોડી એને ટેપ કરીશું આ રીતે જો તમને લાગે કે ગરમ છે તો થોડી વાર રહીને કરવાનું નહીંતર લેયર એના છૂટા પડી જાય છે પણ તમે જોઈ શકો છો એકદમ પોચા જાળીદાર આ સેન્ડવિચ ઢોકળા અને લેયર પણ બહુ સારા બન્યા છે તો આ રીતે અલગ કરીશું સાથે સાથે વઘાર પણ કરી લઈશું તો એના માટે એક નાના વઘારે આમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ લેશું તેલને ગરમ કરીશું તેલ જેવું ગરમ થઈ જાય એટલે એક ટી સ્પૂન રાઈ રાઈ થોડી ફૂટવા લાગે એટલે એક ટી સ્પૂન જેટલા તલ તમે વધારે પણ ઉમેરી શકો છો અને રાઈ અને તલ ફૂટવા લાગે એટલે એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દેવાનું ગેસની આંચ બંધ કરી મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને આ રીતે ડીમોલ્ડ કરેલી ઢોકળાની વાટકીઓ ઉપર આ રીતે અલગ કરતા જશું અને થોડો થોડો વઘાર ઉપર નાખી દઈશું તો આ રીતે તો બધી જ વાટકીઓ ડીમોલ્ડ કરી એક એક પર વઘાર નાખી અને બધી વાટકીઓને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢીશું અને સાથે જે આપણે ચટણી બનાવેલી છે એ મેં અડધી વાપરી હતી અડધી બચી છે આપણે સેન્ડવિચ ઢોકળા સાથે સર્વ કરીશું બાળકોને તમે ટમાટો સોસ સાથે આ સેન્ડવીચ ઢોકળા સવ કરી શકો છો મેં આ ચટણી બહુ તીખી નથી બનાવી તમને જો તીખા સાઈડ ઢોકળા ખાવા હોય તો મેં જ્યાં ત્રણ જેટલા લીલા મરચાં લીધા છે ત્યાં તમારે પાંચ જેટલા લીલા ખર્ચા લેવાના અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા આપણો આ એકદમ નવા એવા અને ઝટપટ બની જાય એવા સેન્ડવિચ ઢોકળા તૈયાર છે આ રીતે જો તમે ક્યારેય સેન્ડવિચ ઢોકળા ન બનાવ્યા હોય તો આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો તો તમે એકવાર આ નવા એવા ઝટપટ બની જાય એવા સેન્ડવિચ ઢોકળા બનાવી મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ